ಸ್ಮರಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜೈ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜೈ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜೈ. ಕಥಾ ಸಾಂಭಳನಾರ બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પુર આઠમું તરંગ ત્રીસમું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં ભગવાન શ્રીહરિ નડિયાદ નગરમાં પધારે છે એનું સુંદર વર્ણન કરી રહ્યા છે. શ્રી હરિ કો એક દીન હે નાગર ગંગારામ નડિયાદપુર પધરાયે તેહિ સુંદર વર ઘનશ્યામ. નડિયાદપુર પધરાયે તેહિ ಸುಂದರವರ ಘನಶ್ಯಾಮ್. ಗಂಗಾರಾಮ್ ನಾಗರ್ ಕರಿನೆ ಎಕ್ ಸಾರಾ ಸತ್ಸಂಗಿ ಭಕ್ತ ಹತಾ. ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿನ ಚರಣೋಮಾ ಜೆನೆ ಅಪಾರ ಪ್ರೇಮ ಥಯೋ ಛೆ ತೆಮಣೆ ಪ್ರಾರ್ಥನಾ ಕರಿ ಸುಂದರವರ ಘನಶ್ಯಾಮ್ ಶ್ರೀಹರಿನೆ ನಡಿಯಾದಮಾ ಪಧರಾವ್ಯಾ. ಶ್ರೀಹರಿ સંતો દરબારો અને પાર્ષદોને સાથે લઈને નડિયાદ શહેર પાસે આવ્યા છે. વાજિંત્રો વાગતા હતા. નડિયાદ શહેર જોવાનો ભાવ દરબારોને ઘણો હતો. તેમના મનમાં ઉત્સાહ પણ હતો. દરબારોના ભાવને પૂરો કરવા માનો શ્રીહરિ નડિયાદ પધાર્યા છે. દરબારોએ ઘણીવાર શ્રવણ કર્યું હશે. ચરોતરમાં ગુજરાતમાં નડિયાદ નામનું મોટું મહાનગર છે એટલે દરબારોના મનમાં ઉમંગ હતો, ઉત્સાહ હતો કે ગુજરાતની ધરતીમાં વિચરણ કરીએ છીએ, જો મહારાજ એકવાર મેળ પાડે ને તો નડિયાદ નગર આપણે નિહાળીએ. ભગવાન તો ભક્ત વત્સલ છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, અમે કોઈક પદાર્થને સ્વીકારીએ છીએ, કોઈકને નથી સ્વીકારતા. કોઈક પદાર્થને અમે વખાણીએ છીએ, કોઈકને કુવખાણીએ છીએ. તે બધું ભક્તના રૂડાને થવાને અર્થે કરીએ છીએ. જીવનું કલ્યાણ થાય એના માટે જ કરીએ છીએ. અમે ક્યારેય અમારા માટે નથી કરતા. શ્રીજી મહારાજ નડિયાદમાં પધાર્યા છે. જાણે કે દરબારોના મનમાં સંકલ્પ હતો એ સિદ્ધ કરવાને માટે મહારાજે આવી રીતે કૃપા કરી. ભગવાનના એક ચરિત્રની પાછળ અનેક જીવોનું કલ્યાણ છે. ગંગારામ નાગર એનો પ્રેમ છે,
બીજી બાજુ દરબારોના મનમાં ઉત્સાહ છે કે આ મોટું નગર એને આપણે નિહાળવું છે. એટલા માટે મહારાજ નડિયાદ શહેરમાં પધાર્યા છે. નડિયાદના બધા હરિભક્તો શ્રીહરિની સન્મુખ આવ્યા, સહુ મનમાં ખુશ હતા, તે બધાએ હાથમાં ફૂલહાર લીધા હતા. સહુને શ્રીહરિ ઉપર ઘણો ભાવ હતો, સહુએ ફૂલહાર પહેરાવ્યા. ભક્તો જે શ્રીફળ લાવ્યા હતા તે બધા શ્રીહરિની આગળ ભેટ મૂક્યા. લો, આજે 14મી જાન્યુઆરીનો દિવસ છે. આપણા ભારતીય કેલેન્ડર પ્રમાણે આજનો દિવસ એટલે ઉત્તરાયણનો દિવસ છે. ઉત્તરાયણનો સમય એટલે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ અતિ સારા પુણ્ય કર્મનો દિવસ ગણાય. જે પિતામહ ભીષ્મ બાણની સૈયા ઉપર સૂતા હતા, ઈચ્છા મૃત્યુને વરેલા હતા, મનમાં સંકલ્પ કરે એટલે મૃત્યુ હાજર થાય, અને મનમાં સંકલ્પ ન કરે તો 1,00,000 વર્ષ સુધી મૃત્યુ એને અડી ન શકે દાદા. અને એ પિતામહ ભીષ્મ કઈ પથારી ઉપર સૂતા? એક એક રૂવાડે પિતામહ ભીષ્મના શરીરમાં બાણ વાગ્યા હતા એવી પથારી ઉપર 6 મહિના સૂતા હતા. શા માટે? એમના મનમાં પ્રતીક્ષા હતી કે આ દક્ષિણાયનનો સમય ચાલી રહ્યો છે, અપવિત્ર સમયમાં પ્રાણને છોડવા યોગ્ય નથી. આપણા ઉપનિષદોમાં, વૈદિક સાહિત્યમાં દક્ષિણાયન અને ઉત્તરાયણ એનો ખૂબ મોટો મહિમા કહ્યો છે. હજી થોડા જ વર્ષો પહેલાં, તમે 50-60 વર્ષ પહેલાંના સમયમાં જે વડીલો હતા, દાદાની ઉંમરના જે ભક્તો છે, એને જોયું પણ હશે કે ધનુર્માસ છે, ચાતુર્માસ છે, આ બધા સમય દરમિયાન દાદા કોઈ પણ સારું કર્મ, લગ્નનું, ગ્રહપ્રવેશનું, નવા બિઝનેસનું, નવા કોઈ પણ સારા કાર્ય નહોતા થતા. હવે આ વિકૃતિ આવી ગઈ. ધનુર્માસમાં પણ ચાલું ચાલું બધા પ્રસંગો. શાસ્ત્ર પ્રમાણે, મુહૂર્ત શાસ્ત્ર, કયા સમયમાં કયું કાર્ય કરવું એ વિચારીને કરવું એનો એક ખૂબ મોટો પ્રકાર છે. એટલે કે ચાતુર્માસ ભક્તિનો સમય છે, ધનુર્માસ ભજન ભક્તિ કથા વાર્તાનો સમય છે. પણ ધનુર્માસ પૂરો થાય એટલે કે સૂર્ય ધનુર રાશિમાંથી મકર રાશિમાં સંક્રાંતિ કરે, ઉત્ક્રમણ કરે, એને આપણે મકર સંક્રાંતિ કહીએ, એને આપણે ઉત્તરાયણ કરીએ. સૂર્ય વિજ્ઞાનની દ્રષ્ટિએ 6 મહિના સુધી દક્ષિણ તરફ ગતિ કરતો હતો, એ સૂર્ય હવે ઉત્તર તરફ ગતિ કરશે 6 મહિના સુધી. શાસ્ત્ર પ્રમાણે દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં સૂર્યની જે ગતિ છે ને, એ અતિ મહત્વની છે. 6 મહિના પછી આજે આપણને તક મળી છે સારા સત્કર્મ કરવાની. એટલા માટે આજના દિવસે ખૂબ જ મોટો મહિમા છે. ગ્રહસ્થ ભક્ત હોય એ સંતોને, બ્રાહ્મણોને, ગાયોને દાન આપે. ભારતની અંદર ગલીએ ગલીએ આજે સંતો બ્રાહ્મણો ફરતા હોય, ઝોળી લઈને ફરતા હોય. આપણા સત્સંગમાં પણ ઝોળીદાન, ઝોળી પર્વનો ખૂબ મોટો મહિમા છે. મહારાજની પાસે જ્યારે જ્યારે ભક્તો પધાર્યા છે ને, ત્યારે કંઈક ને કંઈક ભેટ લઈને આવ્યા છે. આ નડિયાદમાં પણ જુઓ, મહારાજ આવે છે એવું સાંભળતાની સાથે ભક્તો જે કંઈ મળ્યું, ફૂલના હાર, શ્રીફળ, સાકર લઈને મહારાજ પાસે આવ્યા છે, ભેટ મૂકવા લાગ્યા. કેટલાક ભક્તો મેવાને મીઠાઈ લાવતા, શ્રીહરિ તે બધું સ્વીકારી લેતા, પ્રત્યેક દરબારને સંભાળીને તે મેવાને મીઠાઈ આપતા. સુખકારી શ્રીહરિ ક્યારેય કોઈને ભૂલી જતા નહીં. ઘણા મોટા માણસો પણ શ્રીહરિની સન્મુખ આવ્યા, કારણ કે તે સહુને શ્રીહરિના ઉપર ઘણો પ્રેમભાવ હતો. તેઓ વિવિધ પ્રકારના વાજિંત્ર લાવ્યા હતા, તે વાગતા હોય ત્યારે ઘણા પ્રિય લાગતા. રથ, બગી, મ્યાના વગેરે વાહન પણ સામે લાવ્યા, મોટેરા સંતોને તેમાં બેસાડ્યા.
શ્રીહરિ તો અશ્વ ઉપર બેઠા હતા. સોનેરી સાજથી શણગારેલા તે બંને અત્યંત સુહામણા લાગતા હતા. શ્રીહરિની સાથે જેટલા અશ્વ હતા તે બધા સોનેરી સાજથી શણગારેલા હતા. દરબારોએ પણ સોનેરી વસ્ત્ર અને સોનાના ઘરેણા પહેર્યા હતા. તેથી શ્રીહરિ સોનેરી રાજાધી રાજ લાગતા હતા. સવારી સાથે શ્રીહરિ જ્યારે નડિયાદના દરવાજે આવ્યા ત્યારે લોકોની ભીડ ઘણી થઈ હતી. બધા લોકો ફૂલહાર લઈને આવતા, તે બધા અપાર હાર શ્રીહરિને પહેરાવતા, દર્શન કરનારા લોકો ભાવથી બંને હાથ જોડતા, ચરણોમાં માથું નમાવતા, શ્રીહરિની અલૌકિક રીતને જોઈને બધા લોકો શ્રીહરિના ઉપર પ્રેમભાવ વધારવા લાગ્યા. ગામના લોકોને ખબર પડી કે આ ભગવાન શ્રીહરિ વિશે આપણે શ્રવણ કર્યું હતું, સાંભળ્યું હતું, આ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. ભગવાનને ઓળખવા અને ભગવાનના સંતને ઓળખવા ગુણાતીતાનંદ સ્વામીએ આને ઘાટી કહી છે, અઘરામાં અઘરું કામ છે એમ કહ્યું છે. વચનામૃત વડતાલનું 19મું મહારાજ એમ કહે છે, જ્યારે પણ આ જીવને ભરતખંડને વિશે મનુષ્યનો દેહ મળે છે ત્યારે ભગવાન અથવા ભગવાનના સંત અવશ્યપણે પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે. મહારાજની વાત ધ્યાનથી સાંભળજો. પરંતુ જીવને જ્યારે એ ભગવાન કે સંતની ઓળખાણ થાય છે ત્યારે જીવ ભક્ત બને છે, આત્યંતિક કલ્યાણનો અધિકારી બને છે. પૂજ્યપાદ ગુરુજી અહીં પધાર્યા છે, આપણે કથાવાર્તા શ્રવણ કરીએ છીએ. છેલ્લા એક એક મહિનાથી કથાવાર્તા સાંભળતા હતા, આપણે મંદિરમાં 2-3 અનુભવ કર્યા. એવા સત્સંગી ભક્તો જે પહેલી વાર આવ્યા હતા, હજી 1-2 વખત જ આવ્યા હતા, શરૂઆત થઈ હતી, કથાવાર્તામાં આવ્યા, ગુરુજીના દર્શન કર્યા, કથાવાર્તા 2 દિવસ સાંભળી, 3 દિવસ સાંભળી, ભાવ વધતા ને વધતા ક્રમે કેવું દેખાય, આ દેશમાં અઠવાડિયામાં 1 વાર મંદિરે આવવું હોય ને તો પણ અઘરું લાગે છે લોકોને. એટલા ભૌતિક સાધનો ચારે બાજુ માયાના ફેલાવેલા છે ને, એમાં જીવ પ્રાણી માત્ર અટવાયેલા છે. દુઃખ કરતા સુખ એટલા માટે ખરાબ છે કે સુખ હંમેશા ભગવાનથી જીવને દૂર કરે છે, હંમેશા. એટલા માટે કુંતાજીએ દુઃખ માગ્યું, એટલા માટે મોટા મોટા સંતો ભક્તોએ ભગવાન પાસે દુઃખ માગ્યું. આ દેશમાં બધી સાનુકૂળતા, બધી સુવિધા, બધું સુખ, એટલે સહજ ભગવાનને ભજવાની ઈચ્છા ઘણા ઓછા જીવોને થાય. પણ આપણા મંદિરમાં જ્યોતિન્દ્રભાઈ પારેખ છે, હજી હમણાં જ કોન્ટેક્ટમાં આવેલા, આખા મહિનામાં લગભગ 90% એમની હાજરી હતી. મને એક દિવસ કહ્યું એમણે કે સ્વામી, આખી જિંદગીમાં અમને અત્યારે એવો અનુભવ થાય છે કે અમને સાચા સંત મળ્યા હોય. અમારા હૃદયમાંથી એમ ખેંચાણ થાય, એકાદ દિવસ થોડું મોડું થાય તો એમ થાય ક્યારે ઘરમાંથી નીકળીએ અને મંદિરે પહોંચીએ. સાધુની ઓળખાણ જોયું તમે, કાં ભગવાનની ઓળખાણ થાય અથવા તો સત્પુરુષની ઓળખાણ થાય ત્યારે જીવ ભક્ત પદને પામે છે, એટલે કે ભગવાનને વિશે ભક્તિવાળો બને છે, પ્રેમવાળો બને છે, મહિમાવાન બને છે. એ ભક્તિને મહિમા જીવનમાં આવે છે ત્યારે જ એ જીવ કલ્યાણનો અધિકારી બને છે. નડિયાદના લોકો મહારાજને ઓળખવા લાગ્યા, પ્રેમ વધવા લાગ્યો, મહિમા વધવા લાગ્યો. લોકોના મનમાં શું વિચાર આવે છે? આધારાનંદ સ્વામી નોંધે છે, લોકો મતપંથની બધી રીતને તો જાણતા જ હતા. લોકોએ ઘણા બધા પ્રકારના ઢોંગ ધતિંગ જોયા હતા. પ્રોબ્લેમ આટલો જ છે, કહેવાય છે દૂધનો દાઝેલો, હા ખબર છે ને કહેવત તમને, દૂધનો દાઝેલો છાશ પણ ફૂકીને પીવે. કળિયુગના જીવ પ્રાણી માત્રની આ દશા થશે. દરેકને ઢોંગ પાખંડ ધતિંગ એના એવા કડવા અનુભવ થશે કે પછી બધી જ વસ્તુ એક નજરથી જોશે, સાચી વસ્તુ મળશે ને તો પણ શું લાગશે એને? Oh.
લોકોને આવા અનુભવો હતા, મતપંથી લોકોના, પાખંડી લોકોના, એટલે લોકો વિચારે છે. મતપંથની બધી રીતને તેઓ જાણતા હતા. સત્સંગ સિવાય બધું વિપરીત દેખાતું. બધા આશ્રમીઓના ધર્મને પાળતા હોય તેવો બધા વર્ણનો ઉપરથી વર્તાવ હતો. બગલાની રીત પ્રમાણે ઉપરથી બધા ઉજળા દેખાતા. ઉપરનો વર્તાવ તો એવો હતો જાણે ધર્મમાં રહેતા હોય, સારા સજ્જન હોય, બગલાની જેવું જીવન હતું. બગલો આંખ બંધ કરે, સ્થિર થઈને ઊભો રહે, એમ લાગે જાણે મોટા યોગી સિદ્ધ પુરુષ આજે માનસરોવરમાંથી આવી અને તપ કરવા લાગ્યા હોય એવું દેખાય. આંખ બંધ કર્યા પછી બગલાની વૃત્તિ મૂર્તિમાં છે કે માછલામાં? બગલાની રીત પ્રમાણે ઉપરથી ઉજળા દેખાતા, પરંતુ અંદરના ભાગમાં અપરંપાર અધર્મ ભર્યો હતો. બધા વર્ણ અને આશ્રમના લોકો એકમતના હતા. તેમની બધાની રુચિ પણ એક સરખી હતી. તેઓ ઉપરથી તો ધર્મને રાખતા, અંદરથી ધર્મને ફેંકી દીધો હતો. જે મતપંથના હોય તેનું પહેલું લક્ષણ છે ફેલ કરવો. ફેલ એટલે વ્યસન કરવા, કુટેવો કરવી, કરવી અને લોકોને કરવા દેવી. ઘણા લોકો વાતો ઢીલી ઢીલી કરે છે, આજે પણ કરે છે કે આ કળિયુગમાં કંઈ આટલું બધું થોડું થઈ શકે, આ કળિયુગમાં તો ચાલે, ભગવાન તો દયાળુ છે. ત્યારે વાલા ભક્તો, આપણે કેટલા ભાગ્યશાળી. પૂજ્યપાદ ગુરુજી શિક્ષાપત્રી ભાષ્યની કથા કરતા હતા. આ કથા જેણે જેણે સાંભળીને એ બધા ભક્તોના અંતરમાંથી નાદ નીકળી રહ્યો છે કે અમે ભાગ્યશાળી છીએ કે અમને આ દેશમાં આવી કથા સાંભળવા મળી. અરે દાદા, આજે તો આખી શિક્ષાપત્રી છે ને લોકો ચેન્જ કરવા લાગ્યા છે. ઘણી સંસ્થાઓએ પ્રકાશિત કરી છે ને, એમાં ઘણા બધા શ્લોકો ઓછા કરીને, ભાઈ આટલા જ તમારે કામના છે, કામનાની બીજા શ્લોક નીકળશે તો અમારું પાછું. સાગરમાં મહારાજે વાત કરી, હરિચરિત્રામૃત સાગરમાં મહારાજે વાત કરી કે અમે એક એવું શાસ્ત્ર લખીશું જે એક જ શાસ્ત્રમાં ત્યાગી, ગ્રહસ્થ, બાયો, ભાઈઓ બધાના ધર્મ નિયમ હોય, જેથી કરીને એ ધર્મની મર્યાદા ન રાખવી હોય તો પણ સહેજે રહે. અને એ કાર્ય મહારાજે કર્યું એટલે શિક્ષાપત્રીનું ગ્રંથનું પ્રણયન કર્યું, લેખન કર્યું. અને શિક્ષાપત્રી ગ્રંથ લખ્યો, ખૂબ સરસ વાત આવે જો સાંભળો. મતપંથના હોય તેનું પહેલું લક્ષણ છે ફેલ કરવો. ફેલ કરવાને માટે જાણી જોઈને તેવાને ગુરુ કરે છે. નિત્ય નવા ફેલ કરવા, તેને જ મતપંથીઓ મુક્તિ માને છે. આ યુગમાં તે બધા ગુરુ અને શિષ્યનો એક સરખો મેળ થઈ ગયો છે. લો, સમાજને પણ શું જોઈએ છે? હા, આવા ફેલ કરનારા, થોડું પાખંડ કરનારા, એકદમ સસ્તામાં કલ્યાણ આપનારા મળી જાય તો, તિહાડ જેલને પણ વૈકુંઠ બનાવી દેનારા મળી જાય તો બધાને ગમે. વાસ્તવિકતા ક્યાં હતી? ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રોમાં જે ધર્મો લખ્યા હતા, વૈદિક પરંપરા જે હતી એને પ્રગટ કરી. કેટલી સરસ સાગરની વાત આવે છે સાંભળો. વેદ શાસ્ત્ર મત શુદ્ધ હે જે હા, સતસંગ મે વર તાય હરે તે હા. વેદ શાસ્ત્ર મત શુદ્ધ હે જે હા, સતસંગ મે વર તાય હરે તે હા. સતસંગ મે વર્ણ આશ્રમ જેતા, નિયમ બિન કો ન રખે તે તા. નિયમ બિન તેવું ન રખે તે તા. વેદોના અને શાસ્ત્રોના જે શુદ્ધ મત છે તે મતને શ્રીહરિએ સત્સંગમાં પ્રવર્તાવ્યો છે. એટલે વચનામૃતમાં તમે વારંવાર જુઓ, મહારાજ તો ભગવાન છે, પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, લાખો લોકોના હૃદય સમ્રાટ છે, તેમ છતાં મહારાજે શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા વગેરે વગેરે શાસ્ત્રોના પ્રમાણે કરીને વાત કરી. અરે મતવાદીઓ આવે, શાસ્ત્રાર્થ થાય ત્યારે મહારાજ એમ કહેતા, તમે ભગવાન
વ્યાસના કરેલા શાસ્ત્ર એનું પ્રમાણ આપો, કારણ કે ભગવાન વ્યાસ એ આચાર્ય માત્રના ગુરુ છે, વ્યાસના વચનમાં અમને વિશ્વાસ છે, અને વ્યાસનું વચન જેટલું પ્રમાણિત એટલું બીજા કોઈનું વચન પ્રમાણિત નહીં. ભગવાન વ્યાસ એ ભારતીય પરંપરાના આધાર સ્તંભ છે. ભગવાન શ્રીહરિએ વૈદિક સંસ્કૃતિને જીવંત કરી, જાગૃત કરી, એટલા માટે શિક્ષાપત્રી જેવો ધર્મગ્રંથ, વચનામૃત જેવો અધ્યાત્મ ગ્રંથ આજે આપણી પાસે છે ને, એ જ આ સંપ્રદાયનું સૌથી મોટું સદભાગ્ય છે. વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથમાં લખ્યું, પુષ્ટિ વધે ગ્રંથથી સંપ્રદાયની. સંપ્રદાયના અનેક માળખાઓ છે, ઉત્સવો છે, સમયાઓ છે, મંદિરો છે, આયોજનો છે, ભક્તો છે, સંતો છે, આ બધું જ બરાબર છે, પણ એના મૂળમાં છે એના સિદ્ધાંતો, અને સિદ્ધાંતો સચવાય છે ગ્રંથ દ્વારા. અને ગ્રંથ કયા? સંપ્રદાયના પાયાના ગ્રંથ. સંપ્રદાયનો પાયાનો ગ્રંથ છે શિક્ષાપત્રી અને વચનામૃત. ભગવાન શ્રીહરિએ કૃપા કરીને પોતાની હાજરીમાં આ બંને ગ્રંથો લખાવ્યા, સત્સંગને આપ્યા. એમ કહી શકાય કે આ સત્સંગને ભગવાન શ્રીહરિએ પ્રાણવાહન બનાવ્યો. ધર્મનિષ્ઠ, ભક્તિનિષ્ઠ, જ્ઞાનનિષ્ઠ, વૈરાગ્યનિષ્ઠ સંત અને ભક્તોનો સમુદાય તૈયાર કરવામાં આ બે ગ્રંથની અજોડ ભૂમિકાઓ છે. હમણાં શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે શ્રવણ કરી. પૂજ્યપાદ ગુરુજી જેવા બ્રહ્મનિષ્ઠ વક્તા હોય અને ભક્તો શ્રદ્ધાને મહિમાથી શ્રવણ કરતા હતા. કેટલા એવા હરિભક્તો છે જેણે સંતોને વાત કરી છે, ગુરુજીને વાત કરી છે. આ કથા સાંભળ્યા પછી દરેકે કંઈક ને કંઈક નાનું નિયમ લીધું છે. દરેકના જીવનમાં કંઈક બદલાવ આવ્યો છે, કંઈક પરિવર્તન આવ્યું છે. જોયું તમે? ભગવાન શ્રીહરિએ આવી રીતે કથળેલી જે પરંપરા હતી, વેદ અને શાસ્ત્ર હતા પણ એનું વર્તન નહોતું, મહારાજે વર્તનમાં શાસ્ત્રોને મુકાયા. વર્ણ અને આશ્રમના જે ધર્મ નિયમ છે તે નિયમ વિનાના કોઈને સત્સંગમાં રાખતા નહીં. જે બુદ્ધિમાન લોકો છે તે તો એવું માને છે. હવે સાંભળજો, સાગરમાં વારંવાર બે મત આવે છે. તમે જ્યારે જ્યારે સાગરની વાત શ્રવણ કરો ત્યારે ત્યારે આ વાત દેખાય આવે. એમ લાગે છે કે શ્રીજી મહારાજની વાત કરવાની આ ઓરિજિનલ શૈલી હશે. એટલા માટે જ મુક્તાનંદ સ્વામી જોડે રહેતા મહારાજની સાથે વધારેમાં વધારે રહેનારા સંત મુક્તાનંદ સ્વામીએ આ બધી વાત એ જ રીતે કહી. આધારાનંદ સ્વામી તો ત્યાં સુધી લખે છે કે મહારાજના બધા ચરિત્રો હું પ્રત્યક્ષ નિહાળું છું અને લખું છું. સ્વામી દિવ્ય દ્રષ્ટિથી આ બધું જોતા જાય છે, સાંભળતા જાય છે અને લખે છે. કેવી રીતે બે વાત આવે? આગળ વારંવાર વાત આવી, જગતની રીત આવી છે અને સત્સંગની રીત આવી છે. બે માર્ગ અલગ છે. કુસંગીનો માર્ગ અલગ છે અને સત્સંગીનો માર્ગ અલગ છે, ક્યારેય એક થવાનો નથી. ઉત્તરનો રસ્તો અલગ છે અને દક્ષિણનો રસ્તો અલગ છે. બીજી વાત હમણાં થોડા દિવસ પહેલાં આવી, સારી બુદ્ધિવાળો છે એની સમજણ જુદી છે અને આસુરી બુદ્ધિવાળો છે એની સમજણ જુદી છે. સંતોની વાત, સંતોની રીત, સંતોનો ઉપદેશ અમૃત જેવો લાગે છે, પરંતુ કોને? જેની બુદ્ધિ દૈવી છે અને સારી છે તેને. આસુરી જીવને તો સંતની અમૃત જેવી વાત પણ ઝેર જેવી લાગે છે. લો, હવે ફરીવાર એક વાત શરૂ થાય છે, બુદ્ધિવાળો કોણ છે અને બુદ્ધિ વિનાનો કોણ છે? જે બુદ્ધિમાન લોકો છે તે એવું માને છે સત્સંગે કરીને જ આ લોક શોભી રહ્યો છે. સત્સંગ કરી અહ લોક શોભી રહેવું, બુદ્ધિવંત સો જાનત ભયેવું. જે સાચા બુદ્ધિવાળા આ સમાજમાં છે, એટલે કે જ્ઞાની પુરુષો છે, ડાયા માણસો છે, સમજુ માણસો છે, સમાજમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણામાં એ બધા લોકો આવું સમજે છે. અમેરિકાની અંદર અત્યારે આખી દુનિયાના માણસો અહીંયા છે આ દેશમાં, દુનિયાભરના માણસો છે. કોઈ પણ દેશના માણસોની એક સોસાયટી, એક સમુદાય આ દેશમાં છે, એમાં ભારતીય લોકો પણ છે.
આ લોકો ઇન્ડિયન ગાઈઝ કે ને બરાબર, પણ અમેરિકાના માણસોના મનમાં એક છાપ છે કે ઇન્ડિયન પીપલ આર ઓનેસ્ટ પીપલ. ભલે આપણા માણસો કોઈ દિવસ કોઈ મોટા ગુનામાં નહીં, કોઈ મોટા આડા ધંધામાં નહીં, કોઈ મોટા સરકારી દ્રોહમાં ગુનામાં કોઈ જગ્યાએ ઝડપાય નહીં. આ દેશની પ્રજાને એક જ મતલબ છે, સારો માણસ હોય, સજ્જન માણસ હોય, કોઈ પણ જગ્યાએથી આવે એનું સારું કરે, સમાજનું સારું કરે, દેશનું સારું કરે, એવો માણસ અમારે જોઈએ. તમે જુઓ છો ને, જે સારા માણસો બુદ્ધિવાળા ને, સત્સંગી જુદી વસ્તુ છે, જે સમજવું છે, ડાયા માણસો છે એની સમજણ કેવી હોય છે, સાગરમાં વાત આવે છે. વિદુર નીતિમાં વિદુરજીએ પણ વિદ્વાન માણસના લક્ષણમાં લખ્યું છે કે ડાયો માણસ એ છે કોઈક પણની સારી રીત વાત એને ગમે. આ વિદ્વાન પુરુષનું પહેલું લક્ષણ છે. સત્સંગે કરીને લોક શોભે છે, જે લોકો અધર્મ માર્ગે ચાલે છે તેની વાત હું નથી કહેતો, એની સમજણ તો જુદી રીતની છે. તેવા અધર્મીઓના બધા મતો કંઈક જુદા જ હોય છે. જે રીઢા અધર્મી છે તેઓ તો સત્સંગને પાપરૂપ સમજે છે. ભગવાને આવો સરસ મનુષ્યનો દેહ આપ્યો અને પછી એન્જોય ન કરી, આ પૃથ્વી બનાવી કોણે ભગવાને? પૃથ્વી ઉપર આ બધું બનાવ્યું ખાવા પીવાનું કોણે? ભગવાને. કોના માટે બનાવ્યું? તર્ક તો એવો મૂકે દાદા કે ભલ ભલાના ગળે ઉતરી જાય, બોલો. અને આવું ગમે બધાને. સત્સંગને પાપરૂપ સમજે છે. જેની બુદ્ધિમાં ધર્મ રહ્યો હોય તેઓ તો અધર્મીઓને પાછા પાડી દે છે, તેઓ સત્સંગનો પક્ષ લઈને અધર્મીઓને દબાવે છે. આવા સદબુદ્ધિવાળા જે હોય છે તેમને શ્રીહરિ તો હરિભક્તોને તુલ્ય ગણે છે. જુઓ, સત્સંગ કો પક્ષ લઈ કરતે હો, અધર્મી કો સો દબાવત એ હો. જે બુદ્ધિવાળા છે, જેના હૃદયમાં ધર્મનો અંશ રહ્યો છે, શબ્દ જુઓ, એવા માણસો સત્સંગથી સમાજ શોભે છે, પૃથ્વી શોભે છે. સારા માણસો, સારા સંતો, સારા ભક્તો, એનાથી જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય છે. અને શું કરે છે? સત્સંગ કો પક્ષ લઈ કરતે હો, અધર્મી કો સો દબાવત એ હો. સત્સંગનો પક્ષ રાખે છે, અધર્મીને દબાવે છે. સુબુદ્ધિમાન એસે જન જીતને, હરિજન સમમાનત હરિ તિતને. આવા સારી બુદ્ધિવાળા જેટલા જીવો છે તેને ભગવાન હરિભક્ત સમાન માને છે. ભલે મંદિરમાં નથી આવી શકતા, ભલે માળા નથી કરી શકતા, પણ તેમ છતાં જે માળા કરે છે, જે ભજન કરે છે, જે સત્સંગ કરે છે, એના પ્રત્યે સદભાવ રાખે છે ને, આ પણ બહુ મોટો સત્સંગ છે દાદા. અને ઘણા સત્સંગમાં આવતા હોય, ચાંદલો કરતા હોય, મંદિરમાં બેસતા હોય, તો પણ આખો દિવસ કોનું શું કરતા હોય? દેખાય છે ને. હમણાં આપણે થોડા દિવસ પહેલા સાંભળ્યું હતું, જૂનાગઢના મુસ્લિમ નવાબ, મુસ્લિમ હતા, સામાજિક રીત પ્રમાણે મુસ્લિમોની રીત ઘણી બધી વિકૃત અને વિચિત્ર હોય છે, તેમ છતાં એને ભગવાન શ્રીહરિનો એટલો સદગુણ આવ્યો હતો, સંતોને ભક્તો પ્રત્યે એટલો અહોભાવ હતો. મુસ્લિમ પરગણામાં ભગવાન સ્વામિનારાયણના મંદિર માટેની તમામ વ્યવસ્થાઓમાં એ મુસ્લિમ નવાબે સહકાર આપ્યો. ભવ્ય નગર યાત્રા નીકળી, સંતો ભક્તો પ્રત્યે અપાર ભાવ, બ્રહ્માનંદ સ્વામીના પૂર્વથી જ મિત્ર હતા એ. પછી મહારાજ મળ્યા, મહારાજને એણે અનેકવાર દર્શન કર્યા. ઇતિહાસમાં કહેવાય છે, શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા છે, સંતો ભક્તોની સભા છે. અચાનક મહારાજ એક રૂમાલ મોઢા ઉપર ઢાંકી દીધો, જાણે કે દુર્ગંધ આવતી હોય એમ મહારાજ નાક સંકોચાવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ નોંધ્યું અને મહારાજને પૂછ્યું કે મહારાજ, કંઈ દુર્ગંધ જેવું જણાતું નથી, છતાં આપ આ રીતે રૂમાલ નાક ઉપર રાખી અને કંઈક ચરિત્ર કરો છો પ્રભુ, અમને સમજાતું નથી. મહારાજે કહ્યું, સ્વામી, અત્યારે જૂનાગઢના મુસ્લિમ નવાબ એને દેહ છોડ્યો છે, અમે એને ધામમાં તેડવા ગયા છીએ. અરે મહારાજ, એક ભક્તને તમે ધામમાં તેડી જાઓ એમાં તો આનંદ થવો જોઈએ, તમને કંઈક દુર્ગંધ આવતી હોય
એવી રીતે તમે રૂમાલાડો રાખ્યો છે, નાક બરાબર સંકુચાવો છો, આ શું છે? ત્યારે મહારાજે કહ્યું કે મુસ્લિમોના રિવાજ પ્રમાણે માણસના મૃત્યુના સમયે એના મોઢામાં દારૂ રેડવામાં આવે છે. આપણે ત્યાં મૃત્યુના સમયે ગંગાજળ મૂકવામાં આવે, તુલસીનું પાન મૂકવામાં આવે, અને આ લોકો એના રિવાજ પ્રમાણે. પરંતુ તેમણે આખી જિંદગી અમારા સંતો અને ભક્તોનો પક્ષ રાખ્યો છે. જૂનાગઢ નગરમાં મહામોટું મંદિર કરવા માટે તમામ વ્યવસ્થાઓ સહકાર કરી આપ્યો છે. ભલે કયા કુળમાં છે, કઈ જ્ઞાતિમાં છે, પણ એણે આખી જિંદગી અમને ભગવાન તરીકે સ્વીકારી લીધા છે, જેના પરિણામે સ્વામી આજે અમે એને ધામમાં તેડવા જઈએ છીએ. સત્સંગ કો પક્ષ લઈ કર તેહુ, જેણે સત્સંગનો પક્ષ રાખ્યો છે. અધર્મ કુસો દબાવત એહુ, જૂનાગઢના મુસ્લિમ નવાબની હકુમતમાં જ્યારે મહારાજનું મંદિર થતું હતું ત્યારે નાગર બ્રાહ્મણો વિરુદ્ધમાં હતા. નાગર બ્રાહ્મણો શ્રીજી મહારાજનો દ્રોહ કરવા અનેકવાર તૈયાર થયા, અને એને રોકવામાં દબાવવામાં સહકાર કોણે આપ્યો? મુસ્લિમ નવાબોએ આપ્યો. સત્સંગનો પક્ષ રાખે, જે અધર્મી દેખાતો હોય એને દબાવે છે, એવો જીવ એ સાચો બુદ્ધિવાળો છે. અને આવો જે બુદ્ધિવાળો જીવ છે, જેના હૃદયમાં ધર્મનો અંશ પડ્યો છે, સત્સંગને ભક્ત પ્રત્યે સદભાવ પડ્યો છે, એને ભગવાન શ્રીહરિ હરિજમ હરિજન સમ મા નત હરિ તિતને, એવા જીવને ભગવાન ભક્ત સમાન માને છે. એટલે કે ભક્તને જેવી ગતિ આપે છે એવી ગતિ એ જીવને પણ આપે છે. સુબુદ્ધિમાન કહાવત જે તે અંતર મે જાનત ભયે તે તે, સારી બુદ્ધિવાળા કોણ કોણ છે એની બધી વાત ચાલે છે. જેઓ સારી બુદ્ધિવાળા કહેવાય છે તેઓ હવે અંતરમાં જાણતા થઈ ગયા છે. સારી બુદ્ધિવાળા માણસો જાણે છે, સારી બુદ્ધિવાળા માણસોને ખબર છે. શું ખબર છે? ઇન્દ્રદેવ હરખથી વરસાદ વરસાવે છે ને, તે સત્સંગના પ્રતાપથી વરસાવે છે. વર્ષા ઋતુમાં જ્યારે વરસાદ વરસાવામાં ઇન્દ્ર જેટલું મોડું કરે છે ત્યારે બુદ્ધિશાળી લોકો એવું માને છે અધર્મીઓના પાપને લીધે વરસાદ મોડો અને ઓછો થાય છે. આ લોકમાં જે કંઈ સુખ શાંતિ દેખાય છે તે સત્સંગના પ્રતાપથી જ છે. વિચારો, આકાશમાં સૂર્ય ઉગે છે સમયસર, ઋતુચક્ર બરાબર ચાલે છે, શિયાળો ઉનાળો ચોમાસું બધું બરાબર ચાલે છે. આ બધાની પાછળ જો કોઈ કારણ હોય ને, તો આ પૃથ્વી ઉપર ભજન કરનારા સત્સંગ કરનારા જે કોઈ સંતો ને ભક્તો છે એનો પુણ્યનો પ્રતાપ છે. આવું ડાયા માણસો જાણે છે, સમજે છે. પછી લાભ ભલે બધાને થાય, શેરડીને પાણી નાખે એટલે શેરડીની પાછળ એરડી પણ પાણી પીવે, પણ પાણી કોના માટે આવ્યું છે? તપ કર્યું ધર્મને ભક્તિએ, તપ કર્યું મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવા મોટા પુરુષોએ, તપ કર્યું પૂજ્યપાદ ગુરુજી જેવા બ્રહ્મનિષ્ઠ મોટા પુરુષોએ, અને લાભ મળ્યો આપણને બધાને. સમાજમાં હંમેશા એવું છે, એક સત્પુરુષ એક ભગવાનના એકાંતિક ભક્ત પ્રગટ થાય એની પાછળ કેટલા જીવો તરી જાય છે, કેટલા જીવો તરી જાય છે. પ્લેનમાં એક જ એવો માણસ હોય કે જેને ખબર છે પ્લેન કેમ ચલાવવું, બીજા બધા કેવા હોય? જો આપ્યું હોય પ્લેન ચલાવવા તો શું થાય? પણ એક એવો વ્યક્તિ બેઠો છે, સક્ષમ છે, કુશળ છે, તો એના સહારે બીજા 200-500 માણસો ઊંઘતા ઊંઘતા પણ તરી જાય છે ને. બસ જીવનમાં એટલું યાદ રાખીએ, સાચા સત્પુરુષ મળે ને એને સોંપાઈ જઈએ. નિષ્કુળાનંદ સ્વામી કેટલી સરસ વાત લખી, કેટલી સરસ વાત. એકવાર ખાતા પીતા જોતા બધી ક્રિયામાં જોયા કરવા અને લાગે કે આ સાચા સંત છે, પછી તર્ક વિતર્ક છોડી, સંશય છોડી, વચનામૃતમાં મહારાજ કે નિસંશય થઈને પછી સોંપી તેને મન પ્રાણ એ વાળે તેમ વળવું. મન અને પ્રાણ સોંપી એમ જેમ કહે એમ કરવા લાગે ને, ત્યારે કરોડ જન્મની કસર સ્વામી કહે આજે ટળી જાય અને બ્રહ્મરૂપ કરી મૂકીએ. કરોડ જન્મની કસર આજ ટળે અને બ્રહ્મરૂપ કરી મૂકીએ
જો ખરેખરા સાધુ મળે અને કહે એમ કરે તો. અત્યારનું વિજ્ઞાન પણ આમાં સંમત છે. પૃથ્વીમાં અતિ મોટા ધરતીકંપો, અતિ મોટા નરસંહારો, અતિ મોટી અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ જે કંઈ થઈ રહ્યું છે જો કોઈ જગ્યાએ, એની પાછળ અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે. હમણાં થોડા વર્ષ પહેલાં નેપાળમાં ભૂકંપ થયો, કેટલા બધા માણસો મર્યા. ઇતિહાસની અંદર આટલો કરુણ અને દારૂણ ભૂકંપ હમણાં નથી થયો. જોકે હમણાં તો હવે ચાલુ જ છે. પછી ઇન્ડોનેશિયામાં કેટલો બધો થયો, હૈટીની અંદર તો તમે જો માણસોની કેવી બુરી દશા છે, કેટલી ભયંકર. માણસો પાસે ખાવાનું નથી, માણસો ધૂળ ખાય છે અત્યારે ત્યાં. પણ આ બધાની પાછળ ડાયા માણસો સમજે છે, સારા માણસો સમજે છે. શું જે દુઃખ છે ને એ અધર્મનું ફળ છે, અને સુખ છે ને એ ધર્મનું ફળ છે. ગુજરાતીના સાહિત્યકારે લખ્યું છે, જિંદગી હસાવે તો સમજવું સારા કર્મનું ફળ મળી રહ્યું છે, અને જિંદગી રડાવે તો સમજવું હવે સારા કર્મ કરવાનો સમય આવી ગયો છે. સુખનું મૂળ ધર્મ છે, આ બધા શાસ્ત્રોમાં સ્પષ્ટ છે. આપણી ક્રિયા જેટલી ઓનેસ્ટ છે, આજે આ દેશમાં તમે જો રોડ, રસ્તા, કાયદા, વ્યવસ્થા બધું સાનુકૂળ છે, ઋતુચક્ર તમે જો સાનુકૂળ છે, સમાજ વ્યવસ્થા સાનુકૂળ છે, બધું સાનુકૂળ છે. પણ એની પાછળ આ દેશની ઓનેસ્ટી પણ તમે જુઓ, આ દેશની નીતિમત્તા તમે વિચારો, આ દેશની માનવતા તમે વિચારો. એટલા માટે ડાયા માણસો આવું સમજે છે. નેપાળનો જ્યારે ભૂકંપ આવ્યો, માણસો મરી ગયા, ત્યાર પછી એક નેપાળમાં બહુ મોટો કોર્ટમાં કેસ ચાલે છે સરકાર સામે. નેપાળનો એક પારંપરિક ઉત્સવ છે, જે ઉત્સવમાં આખા દેશના ઢોરો ભેગા કરવામાં આવે ને એક સાથે લાખોની સંખ્યામાં ઢોરોને કાપી નાખવામાં આવે. એ ઉત્સવ બંધ કરવા માટે ત્યાંની પ્રજા અત્યારે સરકાર સામે લડે છે કે આવા મોટા પાપ કરીએ છીએ, આટલા બધા પશુઓને એક સાથે કાપી નાખીએ છીએ. પશુઓનો જે સંહાર થાય છે, એની જે પીડા હોય છે, એ પીડા જ ભોગવવા માટે આપણે આ ભૂકંપો ભોગવવા પડે છે. હવે લોકોને ખબર પડવા મળી છે, ડાયા માણસો સમજવા લાગ્યા છે કે આટલું બધું પાપ કરીશું ને એનું ફળ નરકમાં નહીં, આ લોકમાં જ ભોગવવું પડશે. સ્પષ્ટ છે, એક અને એક બે જેવો હિસાબ છે કે સારું કર્મ કરે એનું ફળ સારું જ મળવાનું, અને ખરાબ કરે એનું ફળ ખરાબ જ મળવાનું. મરકી આદિ ઉપદ્રવ જે થાય છે તે પણ અધર્મીઓના પાપથી થાય છે એમ ડાયા માણસો માને છે, અને જે અધર્મી લોકો છે તેઓ તો તેનાથી ઉલટું માને છે. એ તો શું માને, આ બધા પોતપોતાનું ભોગવ્યા, એમાં આપણે શું જોવાનું. લો, આપણે ભગવાને આપ્યું છે એટલું વાપરી નાખો, લીલા લેર કરી લો. પણ તેના વચનને સદબુદ્ધિવાળા લોકો તો કાને સાંભળતા નથી. એક અદ્ભુત વાત આવે છે, અંગ્રેજોની વાત. સત્સંગમાં સદાચારનો જેવો વિવેક છે તેવો જ દેશમાં ત્યારે નવો અંગ્રેજ રાજા થયો. કેટલી સરસ વાત આવે છે, દેશમાં ત્યારે નવો અંગ્રેજ રાજા થયો, કાયદા સિવાય તે કોઈ વાત કરતો જ નથી, એવો તે રાજા પરમ વિવેકી થયો છે. અંગ્રેજ રાજાની વાત. સત્સંગમે ભયે વિવેક હી જેસા, આ સત્સંગમાં જેવો વિવેક છે, ધર્મનિયમ છે, સાચાને ખોટાની વિકતી છે, સાચો હોય એને પ્રોત્સાહન મળે, ખોટો હોય એને તુરંત ને તુરંત કોઈ પણ રીતે અટકાવવામાં આવે, એ જ કાયદો છે ને, એ જ વ્યવસ્થા છે ને. સત્સંગમે ભયે વિવેક હી જેસા, નૃપસો પ્રગટ ભયે તબ એસા. એવો જ એક રાજા અત્યારે સમાજમાં પ્રગટ થયો છે. કોણ છે તે? અંગ્રેજ રાજા. સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે અંગ્રેજ રાજાનું વર્ણન કરતા કહ્યું છે કે અંગ્રેજ છે, ઈસુને ભગવાન માને છે, ઈસુના 10 આદેશનું પાલન કરે છે. એમાં મહારાજે એક વાત લખી, એ રાજા કેવો છે? દાઢી મૂછ નથી રાખતો. આ અંગ્રેજો રાખે ક્યારે જોયા કોઈ? દાઢી મૂછવાળા દાદા 200 વર્ષ પહેલા મહારાજેનું વર્ણન કર્યું, દાઢી મૂછ નથી રાખતો. અને રાજા હોવા છતાં સોનાના અલંકારને આભૂષણ ક્યારે પહેરતા નથી. લો, આપણા રાજાઓ સોના ચાંદીના અલંકારમાં મરી ગયા,
ભેગું કરવામાં ને કરવામાં પંજાબ કેસરી રણજીતસિંહ એનો ખજાનો કેટલો મોટો, કેટલો મોટો ખજાનો! તૈમૂર હીરો, કોહિનૂર હીરો, એવા તો કેટલા હીરા એના તિજોરીમાં તિજોરીમાં પડ્યા રહેલો. ગાયકવાડ સરકાર એનો ખજાનો આજે પણ લોકો એના દીકરાઓ લડે છે. આ દેશના રાજા સોનું ભેગા નથી કરતા, પહેરતા નથી, કેવળ ને કેવળ પ્રજાનું હિત કેમ થાય એવું જ વિચાર કરનારા છે. અને આજે દેખાય છે ને, અંગ્રેજ રાજા થયો છે, કાયદા સિવાય કોઈ વાત કરતો નથી. કાયદે બિન નહીં બાત હિ એકા, એસે ભયે પરમ વિવેકા. આવો તે અંગ્રેજ રાજા પરમ વિવેકી છે. અને ભાઈ, આજે તમે જો આ વિદેશોમાં જે કંઈ સારું દેખાય છે એની પાછળ પણ કોણ છે? આ વિદેશના લોકોમાં જે નીતિમત્તા છે, જે મહારાજે આશીર્વાદ આપ્યા છે એમ જ કહી શકાય ને. જેટલા અધર્મી લોકો છે તે બધાએ આ રાજાના ડરથી કુકર્મો અને દુરાચારો તજી દીધા છે. લો, રાજા બહુ કોઈને છોડે એવો નથી. આ દેશમાં તમે જો પોલીસની એક જ ગાડી નીકળે રોડ ઉપર તો હજારો ગાડીઓ બધી ધીરી પડવા મળે છે. કાયદો સ્પષ્ટ છે. અને કેટલો સ્પષ્ટ તમે જાણો છો? હમણાં અમેરિકાની થોડા સમય પહેલાંની સત્ય ઘટના, બુશ જ્યારે પ્રેસિડેન્ટ હતા, બુશ પ્રેસિડેન્ટ ખબર છે ને તમને, અને બુશની દીકરી DUIમાં, તમને ખબર છે ને, ડ્રિંકિંગ અંડર ઇન્ફ્લુએન્સ એવું છે ને કે કાયદો, એનો DUI કાયદામાં પકડાઈને ઇમિડિયેટલી જેલમાં નાખી દીધી. પ્રેસિડેન્ટની દીકરી હોય, અરે ખુદ પ્રેસિડેન્ટ હોય, પણ એકવાર ગુનામાં આવે તો ઇમ્પીચમેન્ટનો દાવો આ દેશમાં થઈ શકે છે, ખબર છે ને તમને, ક્લિન્ટન ઉપર થયો હતો. કાયદો એટલો બધો કડક છે, જેના પરિણામે ફાયદો પણ એટલો મોટો છે. જ્યારે આપણા દેશમાં શું છે, બધાને ફાયદો જોઈએ છે, કાયદો કોઈને જોતો નથી. વર મરો, વરની માં મરો, ગોરનું તરભાણું ભરો. દેશમાં જે સરકાર આવે, દેશમાં જે કાયદા આવે, પણ અમારો ફાયદો શું, આટલી જ વાત આપણા દેશના દરેક માણસો વિચારે છે. આ દેશની વિચારધારા જો, કાયદાને કેટલું સ્થાન છે, જેના પરિણામે આપણે જોઈએ છીએ ન્યાય વ્યવસ્થા કેવી સરસ વાત આવી. આમાં જુઓ, આ રાજાનો ભય એવો છે કે તેના ડરથી કુકર્મોને છોડી દીધા છે અને તેઓ બધા ભયયુક્ત વર્તવા લાગ્યા છે. ભયને લીધે ભલે કુકર્મોને તજી દીધા છે, પણ તેના હૃદયમાં તો અધર્મ ભરપૂર રહ્યો છે. હા, રાજાના ભયથી લોકોએ છોડ્યા છે. રાજામાં ને ભગવાનમાં ફેર જ એટલો છે, રાજાએ ભગવાનનો અંશ છે, તેમ છતાં એ ધર્મને લોકો પાસે પળાવે છે. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં હમણાં જ આપણે સાંભળ્યું હતું કે રાજા યુક્તિ પ્રયુક્તિ દ્વારા, કાયદો વ્યવસ્થા દ્વારા પ્રજા પાસે ધર્મનું પાલન કરાવે છે તો એ પ્રજા ધર્મ પાળે છે, એનું ચોથા ભાગનું પુણ્ય રાજાને મળે છે. રાજા ગાફલ હોય, લોકોને ગમે તેમ કરવા દે, રોકે નહીં, તો પ્રજા જે પાપ કરે છે એના ચોથા ભાગનું પાપ કોણે ભોગવવું પડે? રાજાએ ભોગવવું પડે. હમણાં જ સાંભળીતી ને કથા, કેટલી સરસ વ્યવસ્થાઓ આપણા શાસ્ત્રોમાં છે. અને ભગવાનમાં શું ફેર છે? ભગવાન જીવ પ્રાણી માત્રને સમજાવીને ભાવથી ધર્મનું પાલન કરાવે છે, રાજા ભયથી ધર્મનું પાલન કરાવે છે, અને ભગવાન અને સંત ભાવથી ધર્મનું પાલન કરાવે છે. કેટલી સરસ વાત! ભયને લીધે ભલે લોકોએ કુકર્મ છોડી દીધા છે, પણ તેના હૃદયમાં અધર્મ ભરપૂર રહ્યો છે. એવા લોકો જ્યારે મરે છે ત્યારે યમપુરીમાં જાય છે, કારણ કે તીખી વાસનાઓ પડી છે. જ્યારે ભગવાન અને સંતના પ્રસંગે કરીને જીવના હૃદયમાં સમજણ પ્રગટે છે અને ભાવથી ધર્મનું પાલન કરે છે, ત્યારે આલોકમાં અને પરલોકમાં અત્યંત સુખી થાય છે. જે ભયથી અધર્મને છોડે છે એ આલોકમાં સુખી થવાના, કેમ? એના ધર્મ છોડી દીધો છે. પણ માહી વાસના છે, જેના પરિણામે બીજા લોકમાં, બીજા જન્મમાં અત્યંત દુઃખને પામવાના. દુઃખનું મૂળ તો અંતે વાસના છે. જે વર્ણને આશ્રમના લોકો વર્ણને આશ્રમના નિયમોને રીતોને છોડી દે છે, તે લોકો પણ જ્યારે મરે છે ત્યારે તેમને નરક કુંડમાં દુઃખ સહન કરવા પડે છે. સદબુદ્ધિવાળા ડાહ્યા મનુષ્યો છે તે બધું ચોક્કસ રીતે સમજે છે, એટલે તેઓ ધર્મને કદી લોપતા નથી, ધર્મને કદી લોપતા નથી. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા બસ એક કામ કરવા માટે, ધર્મ સહિત ભક્તિની સ્થાપના કરવા માટે. કોઈક ખૂણામાં ભક્તિ હતી, કોઈક ખૂણામાં ધર્મ હતો, એકાબીજા વિના બંને પાંગળા હતા. મહારાજે આ સત્સંગમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચાર પગ રોપ્યા. એકાંતિક ધર્મ રોપ્યો,
અને જ્યાં એકાંતિક ધર્મ છે ત્યાં અક્ષરધામ છે, ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે, એવા જે કોઈ સંત અને ભક્ત છે એના હૃદયમાં ભગવાન અખંડ રહ્યા છે. સત્સંગમાં હેત રાખતા થયા છે. પશુઓની અનેક જાતિ છે, તે અપાર પશુઓ પોતપોતાની જાતિનો નિર્વાહ કરે છે. પશુઓ પોતપોતાની જાતિના વિષયમાં બંધાયેલા રહે છે, તેમને પરજાતિનું બંધન નથી. ઝીણા કીડાથી લઈને હાથી સુધીના અનંત પ્રાણીઓ દેખાય છે, તેના સંબંધો પરમેશ્વરે બાંધ્યા છે, તેના તે કાયદાને ક્યારેય લોપતા નથી. પશુઓમાં પણ આટલો વિવેક છે. જે પશુઓ અને પંખીઓ કહેવાય છે તે બધા એક નિયમ અને કાયદા પ્રમાણે ચાલે છે. જેનો જે આહાર પરમેશ્વરે નક્કી કર્યો છે તે પ્રમાણે ગુજારો કરે છે. પશુ અને પંખી પણ નિયમનમાં રહે છે. એક આ કાળા માથાવાળો માનવી છે ને, પેલી મીન પિયાસીની કવિતા બહુ નાના હતા ત્યારે ભણવામાં, કબૂતરોનો ઘુ ઘુ ઘુ, ચકલા ઉંદર ચું ચું ચું, કેવી સરસ એ કવિતા. એમાં છે ને કે આખી સૃષ્ટિમાં ઘૂઘવાટા કરતો એક જ માણસ છે, કોણ? હું આ માણસ. બાકી ચારેય બાજુ મધુર સંગીત ચાલી રહ્યું છે, કબૂતરો છે, પંખીઓ છે, બધું જ છે, કોઈ કોઈને નડતા નથી, બધા પોતપોતાની મેળે ચાલી રહ્યા છે. અરે આ તો આપણા શાસ્ત્રોમાં લખેલી વાત, અત્યારે અમેરિકાની સત્ય ઘટના. અમેરિકામાં અહીં બાજુમાં ન્યુયોર્કમાં બ્રોન્ક્સ નામના સિટીમાં મોટું પ્રાણી સંગ્રહાલય, દુનિયાભરના અનેક પ્રકારના ક્રૂર હિંસક પ્રાણીઓ બધા જોવા માટે દુનિયાભરમાંથી માણસો આવે છે. આ પ્રાણી સંગ્રહાલયની અંદર બધા પ્રાણીને જોયા પછી જ્યારે બહાર નીકળે ત્યારે મોટા અરીસાઓ છે. એ અરીસામાં માણસ પોતે પોતાના પ્રતિબિંબને જોતા જોતા નીકળે. નીચે મોટું સાઇનબોર્ડ છે, અમેરિકાની વાત કરું, સાઇનબોર્ડમાં લખ્યું છે, યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ ઓફ ધ વર્લ્ડ ધેટ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. તમે અત્યારે અરીસામાં જેને નિહાળો છો એ દુનિયાનું સૌથી ભયંકર પ્રાણી છે, કોણ? બે પગવાળો માણસ, જે પોતે પોતાની જાતિના માણસને મારે છે. દેખ તેરે ઇન્સાન કી ક્યા હો ગઈ હાલત, એમ કહેવા માગે છે સાગરમાં કે પશુ અને પંખીઓ પણ નિયમનમાં રહે છે, પણ એક આ માણસ ક્યારેય નિયમનમાં રહેતો નથી. માણસની અંદર અહંકાર અજ્ઞાન જે પડ્યું છે ને, એને લીધે ભગવાને ભગવાનની આજ્ઞાને તોડે છે અને દુઃખને પામે છે. દુનિયામાં ડાહ્યો ડાપણમાં દુઃખ પામે, દેવાનંદ સ્વામીએ કીર્તન લખ્યું ને. વૃક્ષોને વેલીઓ જેટલી કહેવાય છે તે સહુ પોતાના નિશ્ચિત સમયે ફળે છે, ફૂલે છે અને કોળે છે. આવી વાતોનો કોઈ અંત નથી, સમયના નિયમ બહાર કોઈ દેખાતું નથી. પશુઓમાં, પંખીઓમાં, વૃક્ષોમાં, વેલીમાં, લતામાં, બધી જગ્યાએ, તમે નદીમાં, સમુદ્રમાં જુઓ, સમુદ્ર પાળવીના કેવો સ્થિર છે. જે ડાહ્યા મનુષ્યોને વર્ણ અને આશ્રમનું જ્ઞાન છે તેઓ અને વેદાદિ શાસ્ત્રો બધા મનુષ્યને સ્વચ્છંદતાથી અટકાવે છે. તેઓ કહે છે કે તમે મનુષ્ય છો તો તમારા ધર્મને પાળો. શાસ્ત્રનો મત, ડાયા માણસોનો મત, સારા રાજાનો મત, સારા સદગુરુનો મત કયો છે? તમે તમારા ધર્મને પાળો. ધ હોલ ઓફ ઓલ રિલિજન્સ ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ. સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા, દરેક ધર્મો, દરેક શાસ્ત્રો આટલું જ અંતમાં શીખવાડે છે, પહેલા સારા બનો અને પછી સારું કરો. આ સિક્વન્સ, આ ઓર્ડર પણ યાદ રાખવાનો છે, પહેલા સારા બનો અને પછી સારું કરો. સાગરમાં વાત, દરેક ડાહ્યા માણસો, વેદ શાસ્ત્રો બધા આટલું જ કહે છે કે ધર્મનું પાલન કરો. સ્વચ્છંદતા સારી નથી, ક્યારેય જાતિ ભ્રષ્ટ થવું નહીં. જેને મન ઉપર કાબુ ન રહે અને વધારે બળવાની ઈચ્છા થાય ત્યારે તેની એક સરખી સમજણ રહેતી નથી. નાત જાત કુળ એ બધાની મર્યાદાને તોડીને મન ચાહ્યા વિષયોનો સ્વાદ લેવા માંડે છે અને તે વિષયના વધારે પડતા વેગવાળાને કદાચ કોઈ રોકે તો પછી રોકનાર ભલે માતા, પિતા, બંધુ કે ગુરુ હોય, તો વિષયના વેગવાળો તે મનુષ્ય રોકનારને મારી નાખે છે. લો, આવા તો હજારો દાખલા રોજ બને છે. તેવા જે વિષયી નરનારીઓ છે તે રાજાના ભયથી ડરતા નથી.
જેને સત્સંગ નથી એવા લોકોની બધી રીતને બુદ્ધિવાન ડાહ્યા મનુષ્યો પ્રેમથી દેખે છે. રાજાના ભયથી તે બધા અધર્મી લોકો પ્રસિદ્ધ રીતે અનિતિ ક્યારેય કરી શકતા નથી. માણસને પાપમય વિષયથી રોકવા માટે મોટા મોટા 8 કોટ બનાવ્યા છે. કયા 8 કોટ? વેદ, શાસ્ત્ર, કુળ, કુટુંબ, જાતિ, પરજાતિ, ગુરુ અને રાજા. આ 8 મોટા કોટ છે જે કોટ જીવને વિષયમાં ગમે તે રીતે લલચાતા રોકે છે. તેમ છતાં 8ને નહીં ગણીને મલિન લોકો વિષયોને ભોગવે છે અને દુઃખને પામે છે. પાતાળથી લઈ બ્રહ્માના લોક સુધી નિયમોનો કોટ કર્યો છે, તેને લોકો ઉલ્લંઘન કરે છે તે જ મોટી ખોટ છે. તોય મર્યાદાને પાળતા નથી, ઉલ્લંઘન કરે છે. તે ધર્મ મર્યાદાનું પાલન કરાવવા માટે ધર્મકુમાર શ્રીહરિ કળિયુગમાં પ્રગટ થયા છે. તે અત્યારે સત્સંગ કરાવીને મુમુક્ષુઓને શરણે લઈને અનેક જીવોનો ઉદ્ધાર કરી રહ્યા છે. આવી રીતે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 8મ પુરમાં શ્રીહરિ નડિયાદ પધાર્યા તથા અધર્મીઓની રીતનું વર્ણન કર્યું એ નામે 30મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.